દીવમાં માછીમારીનો ધંધો મોટા પાયે ચાલી રહ્યો છે ત્યારે આ નાનકડા એવા દીવમાં ત્રણ બંદરો આવેલા છે. આ વિસ્તારમાં આશરે 75% જેટલા લોકો 8 થી 9 મહિના દરિયામાં બોટ ચલાવે છે અને તેમણે ચોમાસાના 3 થી 4 મહિના ઘરે હોય છે, જેના કારણે હાલ તેમની સિઝન પૂરી થઈ ચૂકી છે અને બોટને કિનારા પર રાખીને તેમાં રિપેરિંગનું કામ કરાવે છે. 9 મહિનાની ફિશિંગ સિઝન અત્યારે બંધ હોય, બોટોને રિપેરિંગ કરવા માટે મોટાભાગની બોટો ખેતી ઉપર ચડાવવામાં આવી છે અને રિપેરિંગનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. જો કે આગામી મહિનાઓમાં ખારવા સમાજના લગ્નની પણ સિઝન શરૂ થવાની છે, જેના કારણે આ સમાજમાં વરસાદી સિઝનમાં અહીં તહેવારો જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ લોકો અનેક સમસ્યાથી ઘેરાયેલા રહે છે. ખારવા સમાજના અગ્રણી લખમણભાઈના જણાવ્યા મુજબ માછીમારોને હાલ ડીઝલ અને કેરોસીનનો પ્રશ્ન વધારે સતાવી રહ્યો છે. લગ્નનો પ્રસંગ હોય તેની પૂર્વ તૈયારી કરવા માંડી, થોડાક સમયમાં તમામ બંદરો ઉપર સમૂહ લગ્નનું આયોજન કરી લગ્નની મોસમ પૂરજોશમાં માછીમાર સમાજ માટે ફીલ છે. જેની જગ્યાએ 36,000નો ફોટો આપવામાં આવે અને માછીમારોને જે કેરોસીનનો જો પ્રોબ્લેમ છે એ કેરોસીનનો પણ આપવામાં આવે, જેથી કરી માછીમાર સમાજને એનો લાભ મળે. જેટીની પણ વધારે પૂરતી વણાકવાળા વિસ્તારમાં જરૂર હોય, અત્યારે કરીબ 150થી બોટો દરિયા બંદરમાં ખાડીમાં એમને પાણીમાં રહેશે, એટલે જેટીઓ પણ જેમ બને એમ વધારે દીવ વિસ્તાર માટે જરૂરિયાત છે. મહિનાથી માછીમારી કરવા ગયેલા લોકો પોતાના પરિવારને ઘણા સમય મળે છે ત્યારે આ 4 મહિના તેઓ જિંદગીની અમૂલ્ય ક્ષણો એક સાથે જીવી લેતા હોય છે. દિલીપ મોરી, બીટીવી, દીવ.